તમારું જી કે ગુરુજી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે જોવાના છીએ ખૂબ જ અગત્યનો વિષય એટલે કે સામાન્ય વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાનના ટોપ ત્રીસ ક્વેશ્ચન જોવાના છીએ જે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલ તલાટી અને જુનિયર ક્લાર્ક ફોરેસ્ટ ગાર્ડ જેવી પરીક્ષાની અંદર ખૂબ જ કામ લાગશે ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ સામાન્ય વિજ્ઞાનના ટોપ ત્રીસ એમસીક્યુ ક્વેશ્ચન અને હા આ છેલ્લે આ ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા સાચા પડે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી રીતે આપણે ક્લાસ થ્રીનો સંપૂર્ણ સિલેબસ એમસીક્યુ સ્વરૂપે કવર કરવાના છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ સામાન્ય વિજ્ઞાન ચાલો ક્વેશ્ચન છે 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 ડાયાબિટીસ નીચેનામાંથી કયું કારણ કારણ થવાનું શું તો શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ શરીરમાં ઇન્સ્યુલિનના ઓછા પ્રમાણથી ડાયાબિટીસ થાય છે ઓકે તો ખાસ યાદ રાખશું ક્વેશ્ચન નંબર બે જોઈએ કે ભાઈ રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે તો પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ થવાથી રાત્રે અંધારું થાય છે તો ખાસ યાદ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન જોઈએ નંબર સૂર્યથી નજીકના દૂરના ક્રમમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે અહીં આપણે ડાયરેક્ટ સાચો જવાબ આપી દીધો છે કે સૂર્યથી નજીક નજીકથી દૂરના ક્રમ ક્રમ જે છે તે આપણે ખાસ યાદ રાખી લેશું તો જુઓ સૌપ્રથમ પ્રથમ ત્યારબાદ શુક્ર ત્યારબાદ પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન તો આવી રીતે આપણે સૂર્યથી નજીકના ગ્રહોને ક્રમમાં ખાસ યાદ રાખશું સૌપ્રથમ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન

તો આની અંદર બે સાચા જવાબ થશે પીરો અને કથ્થઈ લાલ અને લીલા રંગને ભેળવતા પીળો અને કથ્થઈ રંગ બને છે તો ઓપ્શન એ અને ઓપ્શન બી બંને સાચા જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે તો તે છે યુરેનિયમ ઓકે યુરેનિયમ ઈ અણુશક્તિનો સ્ત્રોત છે

સૌથી વધુ સખત ખનીજ કઈ છે સૌથી વધુ સખત ખનીજ છે હીરો ત્યાર બાદનો ક્વેશ્ચન સૂર્યના પાર જંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે સૂર્યના પાર જંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે તો તે છે ઓઝોન વાયુ કયો છે ઓઝોન વાયુ તે સૂર્યના પાર જંબલી કિરણોને શોષી લે છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ કયા સાધનની મદદ કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે તો હાઈગ્રોમીટર હાઈગ્રોમીટર થી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે નેક્સ્ટ ક્વેશ્ચન પાણીની ઘનતા સૌથી વધુ ક્યારે હોય છે જે પાણીની ઘનતા છે તે સૌથી વધુ ક્યારે હોય છે તો જ્યારે ચાર હોય છે ચાર ઉપર હોય છે ત્યારે પાણીની ઘનતા સૌથી વધુ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ કેટલું હોય છે શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ કેટલું હોય છે તો હોય છે સાત ઓકે જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો જોડે આ ચેનલને અત્યારે જ શેર કરો નેક્સ્ટ ક્વેશ્ચન હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે વાયુને આપણે સળગાવીએ તો શું બનશે ઉપયોગ થાય છે તો કૃત્રિમ વરસાદ માટે સિલ્વર આયોડાઇડ સિલ્વર આયોડાઇડનો ઉપયોગ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન કયું જોડકું ખોટું છે આમાંથી નીચેનામાંથી કયું જોટકું ખોટું છે તો જોઈએ શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન આ સાચું વાક્ય આ સાચું વિધાન છે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન આ પણ સાચું છે પરંતુ પ્યુટરી ઇસ્ટ્રોજન આ ખોટું છે એટલે ડાયરેક્ટ આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી તો હીરો કાર્બનથી બનેલો છે કોલ્સો કાર્બનથી બનેલો છે ગ્રેફાઇટ પણ કાર્બનથી બનેલો છે પરંતુ જે ચાંદી છે તે કાર્બનથી બનતું નથી તેથી આપણો ડાયરેક્ટ સાચો જવાબ થશે ઓપ્શન બી ક્વેશ્ચન લાફિંગ ગેસ તરીકે કયો વાયુ ઓળખાય છે તો ડાયરેક્ટ આપણે અહીં સાચો જવાબ આપી દીધો છે કે ભાઈ લાફિંગ ગેસ તરીકે નાઇટ્રસ ઓક્સાઇડ ઓળખાય છે ઓકે ખાસ ખાસ અગત્યનો પ્રશ્ન બનશે

જે ગોબર ગેસ હોય છે આ ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે તો તેની અંદર મુખ્યત્વે મિથેન હોય છે મિથેન નેક્સ્ટ ક્વેશ્ચન મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ જે પાચનની શરૂઆત મુખથી થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન સોર મંડળનો સોર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે તો શુક્ર શુક્ર એ સૌરમંડળનો મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે નેક્સ્ટ ક્વેશ્ચન થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો થર્મોમીટરમાં પારો વપરાય શું વપરાય પારો નેક્સ્ટ ક્વેશ્ચન પાણીના અણુનું રાસાયણિક સૂત્ર જણાવો પાણીના અણુનું રાસાયણિક સૂત્ર જણાવો તો પાણીના અણુનું રાસાયણિક સૂત્ર છે એચ ટુ ઓ એચ ટુ ઓ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર છવ્વીસ પેન્સિલમાં શું વપરાય છે તો પેન્સિલમાં ગ્રેફાઇટ વપરાય છે શું વપરાય પેન્સિલમાં ગ્રેફાઇટ વપરાય છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ કયો છે તો હીરો એ પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે ક્વેશ્ચન કયા કયા બ્લડ બ્લડ ગ્રુપ દાતા કહે છે કે ભાઈ કયા બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે તો બ્લડ ગ્રુપ ઓ ધરાવતા વ્યક્તિને કારણ કે જે પણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ ઓ હોય છે તે દરેક વ્યક્તિને પોતાનું રુધિર આપી શકે છે

પોલિયો સેનાથી થતો રોગ છે તો આપણા બધાને ખબર છે જે પોલિયો છે તે વાયરસથી થતો રોગ છે તો આવી રીતે ટોટલ આપણા ત્રીસ ક્વેશ્ચન થયા ઓકે આપણો જે ક્રમ છે તે બેથી શરૂ થયો હતો ભૂલથી એટલે બેથી એકત્રીસ એટલે ટોટલ ત્રીસ પ્રશ્નો થયા તો આ ત્રીસ પ્રશ્નોમાંથી તમારા કેટલા સાચા પડ્યા નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો ઓકે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અવશ્ય કરજો તો ફરીથી નવા વિડીયો સાથે ચા સુધી જય હિન્દ વંદે માતર